विद्यार्थी मित्रों, धोरण 10 विज्ञान प्रकरण 7 भाग 2 में हार्दिक स्वागत छे। गई वक्ते भाग 1 में आपने जोयुं के वनस्पति छे ए मुख्यत्वे बे प्रकारनी गति दर्शावे छे, एक वृद्धिने आधारित अने बीजी वृद्धिथी मुक्त। आजे आपणे तेनाथी आगळ जोईशुं के उत्तेजना माटे तात्कालिक प्रतिचार। जे बे प्रकारनी गतिनी आपणे वात करी एमां वृद्धिने आधारित जे गति छे एना माटेनुं उदाहरण छे लजामणीनो छोडनी गति। लजामणीनो छोड छे ए वृद्धि साथे संकळायेल नथी, पण छोडना पर्णो छे ए स्पर्श प्रत्येना प्रतिचार स्वरूपे गति करता होय छे। कोई चेतापेशी आवेली नथी, वनस्पतिनी अंदर कोई स्नायु पेशी नथी, तेम छता पण एना पर्णो छे ते पर्णो ए संवेदना अनुभवे छे। आ पर्णोनी गति द्वारा प्रतिचार दर्शावे छे। अहीं आपणे जोईए तो प्रथम आकृति छे। प्रथम आकृतिनी अंदर पर्णो छे ए खुलेला देखाय छे। ज्यारे एने स्पर्श करीए त्यारे एना पर्णो छे ए पर्णो नीचेनी तरफ वळी जाय छे, बીડાઈ જાય છે। એટલે કે વનસ્પતિ છે તે લજામણીનો છોડ એ સ્પર્શ કરતા એની સંવેદનાનો પ્રતિચાર દર્શાવે છે। એટલે કે સંવેદનશીલ વનસ્પતિ તરીકે આપણે લજામણીના છોડને ગણીએ છીએ। બીજું, બીજા કોઈ છોડ હોય લજામણીના બદલે અને આપણે જો એને અડકીએ તો એને અડકવાથી કયા ભાગનું હલનચલન થાય છે તે ત્યારે બની શકે કે જ્યારે આપણો અડકેલો ભાગ અને હલનચલન કરતો ભાગ બંને જુદા હોય। એટલે કે સ્પર્શ થવાની સંવેદનાનું પ્રસરણ થયું હશે। હવે જે સંવેદના છે એ સંવેદના એક કોષથી બીજા કોષ સુધી પ્રસરવા માટે વીજ રસાયણ સાધનનો પણ ઉપયોગ કરે છે। પ્રાણીઓની અંદર આવા અલગ અલગ પ્રકારની પેશીઓ આવેલી છે, એવી વનસ્પતિની અંદર સંવેદના માટેની કોઈ વિશિષ્ટ પ્રકારની પેશી આવેલી હોતી નથી। હકીકતમાં પ્રાણીઓની જેમ પ્રચલન કરવા માટે કેટલાક કોષો છે એ પોતાના આકારની અંદર પરિવર્તન લાવતા હોવા જોઈએ। વનસ્પતિ કોષની જેમ પ્રાણી સ્નાયુ કોષો છે એની જેમ એમાં પ્રોટીન પણ હોતું નથી, છતાં પણ તે પાણીના પ્રમાણમાં પરિવર્તન કરી અને પોતાનો આકાર બદલી શકે છે। એટલે કે તે ફૂલીને અથવા સંકોચન પામીને પોતાનો આકાર બદલી શકે છે। બીજું છે વૃદ્ધિને કારણે હલનચલન। એના માટેનું ઉદાહરણ છે કે વટાણાના છોડની જેમ કેટલીક વનસ્પતિ છે એ બીજી વનસ્પતિ ઉપર અથવા વાડ ઉપર આધારસૂત્રનો ઉપયોગ કરી અને એના પર પ્રસરણ પામે છે, ફેલાય છે। આ જે આધારસૂત્ર છે તે સ્પર્શ માટે સંવેદનશીલ છે। જ્યારે પણ તે કોઈ આધારના સંપર્કમાં આવે ત્યારે એની લંબાઈ ધરાવતો ભાગ છે એ વસ્તુના સંપર્કમાં હોય તો આધારના સંપર્કમાં રહેલા ભાગની વૃદ્ધિ આધારથી દૂર રહેલા ભાગ કરતાં ઓછી તીવ્રતાથી થાય। એટલે કે એના જે સૂત્રાંગો છે તે સૂત્રાંગો એની ઝડપી વૃદ્ધિ થઈ અને આધાર છે એની ચારે તરફ વીંટરાઈ લે છે, એટલે કે આધારને જકડી લે છે। એટલે કે વનસ્પતિ છે એ એક નિશ્ચિત દિશામાં ગતિ કરી અને ઉત્તેજના પ્રત્યેનો પ્રતિચાર દર્શાવે છે, આ એક દિશાની અંદર જાય છે તે। એટલે કે વનસ્પતિ છે એ પ્રચલન કરી શકે છે
આ એક પ્રકારનું હલનચલન છે એના ઉદાહરણની મદદથી આપણે સમજી શકીએ છીએ. એ જોઈએ તો આકૃતિની અંદર આપણને એક છોડ આપેલો છે અને એ છોડ છે એ છોડને શંકુ આકારના ફ્લાસ્ક છે અને પાણીથી ભરી ફ્લાસ્કની ગ્રીવા છે ઉપરનો જે ભાગ છે તે અને તારની જાળીથી ઢાંકી દઈએ. ત્યારબાદ એક તાજો વાલનો છોડ છે એ એના ઉપર રાખી દઈએ અને એના મૂળ છે એ પાણીમાં પલળ્યા રહે તે રીતે રાખીએ. બીજું, એક બાજુથી ખુલ્લા એવા પૂઠાનું એક બોક્સ લઈએ અને એ બોક્સને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એ રીતે ખુલ્લી બાજુએથી બારી તરફથી જ્યાંથી પ્રકાશ આવે છે તે રીતે અને ગોઠવીએ. જો 2-3 દિવસ પછી આપણે જોઈશું તો વનસ્પતિનો જે છોડ છે તે છોડ છે એ બારી તરફ છે એ નમેલો આપણને જોવા મળે છે. એટલે કે જ્યાંથી પ્રકાશ આવે છે તે પ્રકાશની દિશામાં વનસ્પતિ છે એ પોતાનો પ્રતિચાર દર્શાવે છે. એટલે કે વનસ્પતિ છે એ વનસ્પતિ પ્રકાશ તરફ વળે છે એટલે પ્રકાશની દિશામાં વનસ્પતિનો પ્રતિચાર થાય છે. પર્યાવરણની વાત કરીએ તો પર્યાવરણની અંદર પર્યાવરણીય પ્રેરણ જેમ કે પ્રકાશ કે ગુરુત્વ એ વનસ્પતિની વૃદ્ધિવાળા ભાગમાં દિશા પરિવર્તન કરી નાખે છે. એ એક દિશા કે આવર્તન છે એ હલનચલન ઉત્તેજનાની તરફ કે એની વિરુદ્ધ દિશામાં થઈ શકે છે. આમ આ 2 પ્રકારના પ્રકાશાવર્તન હલનચલનની ક્રિયાઓમાં જે વનસ્પતિ છે એની પ્રરોહ એટલે કે ટોચનો જે ભાગ છે તે પ્રકાશની તરફ વળે છે અને મૂળ છે એ એનાથી વિરુદ્ધ તરફ વળે છે, જમીન તરફ વળે છે. એટલે કે મૂળ અને એનું પ્રકાંડ છે બંને પ્રતિચાર દર્શાવે છે. આકૃતિની અંદર જોઈએ તો ભૂ આવર્તન દર્શાવતી વનસ્પતિ છે તે આપણને બતાવી છે. અહીંયા વનસ્પતિ છે એ પ્રકાશ સિવાય અન્ય ઉત્તેજનાઓ માટે પણ એ પ્રતિચાર છે દર્શાવે છે. એક વનસ્પતિના મૂળ છે એ હંમેશા નીચેની તરફ જ વૃદ્ધિ કરે, જ્યારે પ્રરોહ છે એ સામાન્ય રીતે ઉપરની તરફ અને પૃથ્વીથી દૂર વૃદ્ધિ કરે છે. એટલે કે પ્રરોહ અને મૂળ આ બંનેની અંદર ક્રમિક રીતે ઉર્ધ્વગામી અને અધોગામી વૃદ્ધિ છે એ પૃથ્વી કે ગુરુત્વના ખેંચાણનો પ્રતિચાર એ ભૂ આવર્તન છે. બીજું ઉદાહરણ હાઇડ્રાનું છે. હાઇડ્રાનો અર્થ થાય પાણી અને રસાયણ. પાણી અને રસાયણનો અર્થ છે કિમો એટલે કે પદાર્થ હોય, તો જલાવર્તન અને રસાયણાવર્તન એનો અર્થ આપણે એક પ્રકારની એક દિશીય વૃદ્ધિની ગતિવિધિના ઉદાહરણો વિશે વિચાર કરીએ તો રસાયણાવર્તનનું એક ઉદાહરણ છે પરાગનલિકાની બીજાંડ કે અંડકની તરફ વૃદ્ધિ કરવી તે. એનો આપણે આગળ સજીવોના પ્રજનન એ ચેપ્ટરની અંદર અભ્યાસ કરવાના છીએ. અહીં જોઈએ તો બહુકોષીય સજીવો છે એ સજીવોના શરીરની અંદર સંવેદનાઓ છે એ કેવી રીતે પસાર થાય છે. જેમ કે આપણે જોયું કે લજામણીમાં છે તો સ્પર્શનો પ્રતિચાર છે એની ગતિ કે હલનચલન ખૂબ તીવ્ર હોય છે, અડતાની સાથે જ તરત એના પર્ણો છે બિડાઈ જાય છે. બીજા પ્રયોગની અંદર વાત કરી કે છોડ છે એ જે તરફથી બારીમાંથી પ્રકાશ આવતો હોય તો એ તરફ એ ખેંચાય છે, પ્રતિચાર દર્શાવે છે. એટલે કે રાત અને દિવસ એના પ્રતિચારમાં પુષ્પોનું હલનચલન એ ખૂબ મંદ હોય છે. વનસ્પતિની વૃદ્ધિ સંબંધિત જે હલનચલન છે એ પણ ખૂબ મંદ હોય છે. પ્રાણી શરીર છે એમાં વૃદ્ધિ માટે સાવચેતીપૂર્વક નિયંત્રિત કરેલી દિશાઓ છે. જેમ આપણી ભુજા અને આંગળીઓ છે એ અસ્તવ્યસ્ત ન રહેતા એક નિશ્ચિત દિશામાં વૃદ્ધિ કરે છે. એટલે નિયંત્રિત ગતિ મંદ કે તીવ્ર
આવી હોઈ શકે છે. એટલે કે ઉત્તેજના માટેનો પ્રતિચાર જો તીવ્ર દર્શાવાય તો સંવેદનાઓ છે એનું સ્થળાંતર પણ તીવ્ર હોય. એટલે કે લજામણીનો છોડ છે એ તીવ્ર છે એ પ્રતિચાર દર્શાવે છે, તો એની સંવેદના છે એ પણ ઝડપથી પ્રતિચાર દર્શાવે છે, વહન થાય છે એનું. એટલે કે પ્રચલનનું માધ્યમ છે એ પણ એનું તીવ્ર છે. તેના માટે વીજ આવેગ છે એ એક ઉત્તમ સાધન છે. આ વીજ આવેગ છે એ વીજ આવેગનો ઉપયોગ કરીએ આપણે તો એના માટેની થોડીક મર્યાદાઓ પણ છે. વીજ આવેગ છે સૌ પ્રથમ તે માત્ર કોષો સુધી પહોંચે, અને કોષો છે ચેતાપેશી સાથે સંકળાયેલા છે, એટલે કે પ્રાણી શરીરના પ્રત્યેક કોષ સુધી વહન થતું નથી. એકવાર એક કોષમાં વીજ આવેગનું નિર્માણ થાય અને પ્રસારિત થાય તો પુનઃ નવો આવેગ નિર્માણ કરવા અને તેનું વહન કરવા માટે કોષ ફરીથી પોતાની કાર્યવિધિ સારી રીતે કરવા માટે કેટલોક સમય માગે છે. એટલે કે તરત જ એનું પ્રતિચાર દર્શાવતો નથી. એકવાર પ્રતિચાર દર્શાવ્યો પછી ફરીથી એ કોષને પ્રતિચાર દર્શાવવા માટે તૈયાર થતા સમય લાગે છે. એ વીજ આવેગનું ફરીથી તાત્કાલિક નિર્માણ થઈ શકતું નથી. મોટાભાગના બહુકોષીય સજીવો છે એના વચ્ચે સંદેશાના વહન માટે રાસાયણિક વહન જેવો એક માર્ગ છે તે અપનાવે છે. એટલે કે કોષો છે એ કોષો વીજ આવેગ નિર્માણ કરવાના બદલે ઉત્તેજિત થઈ અને રાસાયણિક સંયોજન મુક્ત કરે છે. આ સંયોજન છે એ કોષોની અંદર પ્રસરણ પામે છે, અને બીજા કોષો છે એ કોષો પાસે આ સંયોજનની ઓળખ કરવાની પ્રવૃત્તિ હોય તો એની સપાટી ઉપર અણુઓનો ઉપયોગ કરી અને સંવેદનાઓનો એ પ્રતિચાર દર્શાવી શકે છે, સંવેદનાનું એ વહન કરી શકે છે. પણ આ પ્રક્રિયા છે એ ખૂબ ધીમી થાય છે. એટલે કે ચેતાના સંબંધ સિવાય શરીરના બધા કોષો સુધી પહોંચે અને તેને એકધારી તેમાં સ્થાયી બનાવાય છે. બહુકોષીય પ્રાણીઓ દ્વારા નિયંત્રણ અને સંકલન માટે અંતઃસ્રાવો છે એ ઉપયોગી છે. વિવિધ વનસ્પતિ છે એના અંતઃસ્રાવો છે એ વૃદ્ધિ વિકાસ અને પર્યાવરણના પ્રત્યે પ્રતિચારનું સંકલન કરવાની અંદર મદદ કરે છે. તેના સંશ્લેષણનું સ્થાન છે એ તેની ક્રિયાના વિસ્તારથી દૂર હોય છે, એટલે કે સરળ પ્રસરણ દ્વારા તે ક્રિયા છે વિસ્તાર સુધી પહોંચી જાય છે. એના માટેની એક પ્રવૃત્તિ છે, એક ઉદાહરણ છે કે જ્યારે ઉગતા છોડવાઓ હોય એ પ્રકાશ શોધે છે ત્યારે એનો પ્રકારનો જે ભાગ છે તે ઓક્સિન તરીકે ઓળખાતો અંતઃસ્રાવ એની અંદર સંશ્લેષણ પામે છે અને એ કોષને લાંબા સમય સુધી વિકસિત કરવામાં મદદ કરે છે. જ્યારે વનસ્પતિ પર એક તરફથી પ્રકાશ આવી રહ્યો હોય ત્યારે ઓક્સિન છે એ પ્રસરણ પામી અને પ્રરોહના છાયાવાળા ભાગની અંદર આવી જાય છે. બીજી બાજુ પ્રરોહથી પ્રકાશથી દૂર આવેલી બાજુમાં ઓક્સિજનનું સંકેન્દ્રણ છે એ વૃદ્ધિ માટે કોષોની લંબાઈ છે એને ઉત્તેજિત કરે છે, અને વનસ્પતિ છે પ્રકાશ તરફ ઢળતી જોવા મળે છે. એટલે કે વનસ્પતિ છે એ વનસ્પતિના અંતઃસ્રાવો છે એ આ પ્રતિચાર દર્શાવવા માટે મહત્વનો ભાગ ભજવે છે. આવો બીજો અંતઃસ્રાવ છે જિબ્રેલિન. એ પણ ઓક્સિજનની જેમ પ્રકારની વૃદ્ધિમાં મદદ કરે છે. સાયટોકાઇનિન છે એ કોષ વિભાજનને પ્રેરિત કરે છે, એટલે એવા વિસ્તારોની અંદર એ હોય છે કે જ્યાં કોષ વિભાજન ઝડપથી થતું હોય છે. ખાસ કરીને વિશેષ રૂપે જોઈએ તો ફળ અને બીજ એમાં વધારે સાંદ્રતાની અંદર એ મળી આવે છે. એટલે આ વનસ્પતિ અંતઃસ્રાવો છે એ વૃદ્ધિની અંદર મદદ કરે છે, અને વનસ્પતિની વૃદ્ધિને અવરોધવા માટે પણ સંકેતોની જરૂરિયાત હોય છે. જેમ કે એપ્સિસિક એસિડ છે એ વૃદ્ધિને અવરોધનારા અંતઃસ્રાવનું એક ઉદાહરણ છે. પર્ણો છે એ કરમાઈ જવાની ઘટના છે એની અસર એની સાથે સંકળાયેલી છે. અંતઃસ્રાવો પ્રાણીઓની અંદર અંતઃસ્રાવો
કેવી રીતે પ્રસારણના સાધન તરીકે ઉપયોગમાં આવે છે એનું ઉદાહરણ છે. જેમ કે ખિસકોલી જેવા કેટલાક પ્રાણીઓ તે પ્રતિકૂળ પરિસ્થિતિમાં હોય તો એ કેવો અનુભવ કરે છે, પોતાના શરીરને લડવા માટે અથવા ભાગી જવા માટે એ તૈયાર કરે છે. આ બંને ખૂબ જટિલ ક્રિયાઓ છે અને નિયંત્રિત કરવા માટે ઊર્જાની જરૂર હોય છે. કોઈ જોખમ આવે તો તરત ખિસકોલી છે એ ભાગવા માટેની જે ઊર્જા છે એ ઊર્જા મેળવવા માટે એ તૈયાર કરે છે, એટલે કે વિવિધ પ્રકારની પેશીઓનો એની અંદર ઉપયોગ થાય છે અને એ બધી જ પેશીઓ છે એનું એકત્રીકરણ થઈ અને તે કામ કરે છે. પછી લડવાનું હોય, દોડવાનું હોય, આવી ક્રિયાઓ છે એ ક્રિયાઓ એકબીજાથી અલગ છે. એટલે કે શરીર છે એ કેટલીક સામાન્ય તૈયારીઓ કરે એ લાભદાયક હોય છે અને આ તૈયારીઓ આદર્શરૂપે નજીકના ભવિષ્યમાં કોઈપણ ક્રિયાને સરળ કરી નાખે છે. એટલે કે આ કઈ રીતે થાય છે? જો ખિસકોલીની શરીરરચના છે એ ચેતાકોષ દ્વારા માત્ર વીજ આવેગ ઉપર આધારિત હોય તો એના પછીની ક્રિયા કરવા માટે તૈયાર પેશીઓનું કાર્યક્ષેત્ર છે એ મર્યાદિત છે. જો રાસાયણિક સંકેત પણ મોકલી શકાય તો બધા કોષો સુધી એ પહોંચી શકે, જરૂરી પરિવર્તિત પર્યાવરણ મોટું થઈ જાય. એડ્રીનલ ગ્રંથિ છે એમાંથી જે સ્ત્રાવ થાય છે, એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ છે, એ મનુષ્યને સહિત અનેક પ્રાણીઓની અંદર આ કામ કરે છે. આ ગ્રંથિઓ છે એ શરીરમાં આવેલી છે એ જાણવા માટે આપણને નીચેની એક આકૃતિ આપેલી છે, જેમાં એડ્રીનાલિન છે એ સીધો રુધિરની અંદર સ્ત્રવિત થઈ જાય અને શરીરના વિવિધ ભાગો સુધી પહોંચી જાય છે. હૃદય સહિત અન્ય અંગો છે એની વિશિષ્ટ પેશીઓ પણ કાર્ય કરે છે. હૃદયના ધબકારા વધે, આપણા સ્નાયુઓને વધારે ઓક્સિજનનો પુરવઠો મળી રહે છે. પાચનતંત્ર અને ચામડીમાં રુધિરની પ્રાપ્યતા ઓછી થાય, કારણ નાની ધમનીઓની આસપાસના સ્નાયુઓ છે સંકોચાઈ જાય. આ રુધિરની દિશા આપણા કંકાલ સ્નાયુઓની તરફે કરી દે, એટલે કે ઉરોદર પટલ અને પાંસળીઓ આ બંનેના સ્નાયુઓનું સંકોચન થાય અને એના પરિણામે છે એની શ્વાસોશ્વાસનો દર છે તે વધે છે. શ્વાસોશ્વાસ વધી જાય, આ જે તૈયારી છે તે તૈયારી એ પ્રાણી શરીર છે એને પરિસ્થિતિ સામે લડવા માટે તૈયાર કરે છે, એટલે કે આ પ્રતિચાર દર્શાવે છે. આ પ્રતિચાર દર્શાવવા માટે અંતઃસ્રાવી ગ્રંથિઓનો ઉપયોગ થાય છે. પ્રાણી અંતઃસ્રાવો છે એ આપણા શરીરની અંદર નિયંત્રણ અને સંકલન આ બંને પ્રકારનું કાર્ય કરે છે. જેમ વનસ્પતિની અંદર અંતઃસ્રાવો હોય છે તો એ જ રીતે ચોક્કસ દિશામાં વૃદ્ધિ છે એને નિયંત્રિત કરે છે. આવા પ્રાણી અંતઃસ્રાવો છે એની ભૂમિકા છે એ પણ અલગ પ્રકારની છે. જેમ કે કોઈ પ્રાણીને પ્રકાશ અથવા ગુરુત્વ પર આધારિત કોઈ એક દિશામાં વૃદ્ધિ કરે તેવું ક્યારેય દેખાતું નથી, એટલે કે એક જ તરફની વૃદ્ધિ એની હોતી નથી. જો આપણે તેના વિશે વધારે ચિંતન કરીએ તો આપણને ખબર પડે કે પ્રાણી શરીર પણ સાવચેતીપૂર્વક નિયંત્રિત સ્થાનો પર વૃદ્ધિ કરે છે, એટલે કે ચોક્કસ પ્રકારના આપણું શરીર છે ચોક્કસ પ્રકારના સ્થાન છે એ સ્થાન પર એ સાવચેતીપૂર્વક છે એ વૃદ્ધિ કરે છે. દાખલા તરીકે વનસ્પતિનું શરીર છે તો અનેક સ્થાનો પર પર્ણ ઉગે છે, આખું પ્રકાંડ હોય તો એ પ્રકાંડ ઉપર, ડાળી ઉપર, બધી જગ્યાએ એના પર્ણ ઉગે છે. પણ આપણી વાત કરીએ તો આપણા ચહેરા પર આંગળીઓને આપણે ઉગાડી શકતા નથી, એના માટેનું એ ચોક્કસ સ્થાન છે. આપણા શરીરની રચના બાળકોની વૃદ્ધિના સમયે પણ સાવચેતીપૂર્વકની એ જાળવણી કરે છે.
આકૃતિની અંદર આપણે જોઈએ તો હાઇપોથેલેમસ ગ્રંથિ છે, પિનિયલ ગ્રંથિ છે, પિચ્યુટરી ગ્રંથિ, થાઇરોઇડ ગ્રંથિ, થાઇમસ, સ્વાદુપિંડ, એડ્રીનાલિન ગ્રંથિઓ, આ સિવાય શુક્રપિંડ અને અંડપિંડ છે. આ બંને જે ગ્રંથિઓ છે તે બંને ગ્રંથિઓ શુક્રપિંડ છે અને અંડપિંડ છે. આ બંને ગ્રંથિઓ છે તે પુરુષ અને સ્ત્રીની અંદર અલગ અલગ છે, જ્યારે બાકીની જે ગ્રંથિઓ છે તે ગ્રંથિઓ આપણને એક સરખી જોવા મળે છે. નર અને માદા બંનેની અંદર એકમાં શુક્રપિંડ છે અને બીજામાં અંડપિંડ છે. હવે આ જે સંકલન છે એનું કઈ રીતે થાય છે એની વાત કરીએ આપણે. અંતઃસ્રાવો છે એ કેવી રીતે મદદ કરે છે? તો અંતઃસ્રાવો છે એ અંતઃસ્રાવો છે એ પ્રાણીના શરીરની અંદર પ્રતિચાર દર્શાવે છે. આપણને ખબર છે કે મીઠાનું પેકેટ હોય તો એના ઉપર લખેલું આવે કે આયોડિનયુક્ત મીઠું અથવા આયોડિનથી સંવર્ધિત. આપણા ખોરાકની અંદર આયોડિનયુક્ત મીઠું લેવું જરૂરી છે, કારણ થાઇરોઇડ ગ્રંથિ છે એનો થાઇરોક્સિન અંતઃસ્રાવ બનાવવા માટે આયોડિન છે એ જરૂરી છે. એટલે મીઠાની અંદર આપણે આયોડિનયુક્ત મીઠાનો ઉપયોગ કરીએ છીએ. આ જ રીતે થાઇરોક્સિન છે એ કાર્બોદિત પ્રોટીન અને ચરબીના ચયાપચયનું આપણા શરીરમાં નિયંત્રણ કરે છે, જેથી વૃદ્ધિ માટે ઉત્કૃષ્ટ સંતુલન કરાવી શકે. થાઇરોક્સિનના સંશ્લેષણ માટે આયોડિન જરૂરી છે. એટલે જો આપણા શરીરની અંદર આયોડિનની ઉણપ વર્તાય તો સંભવતઃ આયોડિનની ઉણપના કારણે ગોઇટર નામનો રોગ છે એ થવાની પૂરી શક્યતા રહેલી છે, જેનું એક લક્ષણ એ છે ગોઇટરનું કે ગરદન છે ફૂલી જાય. એટલે થાઇરોઇડ ગ્રંથિ છે એ થાઇરોઇડ ગ્રંથિના સ્થાન વિશે પણ આપણને ખબર પડે કે ગળું ફૂલી જાય છે, એનો અર્થ કે ગળાના ભાગની અંદર થાઇરોઇડ ગ્રંથિ છે આવેલી છે. આપણે આપણી આસપાસ ઘણી વખતે જોઈએ કે કેટલાક વ્યક્તિઓ છે એ નાના કદના હોય છે, ઠીંગણા હોય છે. કેટલાક વ્યક્તિઓ જોઈએ તો હાઇટ અને બોડીની અંદર વધારે પડતા ઊંચા હોય છે. તો આ વધારે પડતા ઊંચા કે વધારે પડતા નીચા હોય એમને જોઈ અને આપણને ઘણી વખતે આશ્ચર્ય થાય કે ખરેખર આ થવા પાછળનું જે કારણ છે એ અંતઃસ્રાવો છે. પિચ્યુટરી ગ્રંથિ છે એમાંથી થતો સ્ત્રાવ જે વૃદ્ધિ અંતઃસ્રાવ છે, ગ્રોથ હોર્મોન જેને કહીએ છીએ GH, વૃદ્ધિ અંતઃસ્રાવ GH એ શરીરની વૃદ્ધિ અને વિકાસ આ બંનેનું નિયંત્રણ કરે છે. આપણને ખબર છે કે બાલ્યાવસ્થામાં બાળપણમાં આ અંતઃસ્રાવની ઉણપ જો વર્તાય તો વ્યક્તિનું કદ છે એ ઠીંગણું રહે છે, નાનું ને નાનું જ રહે છે. તમારા મિત્રો અને તમારી આસપાસ જોઈએ તો 10-12 વર્ષની ઉંમર થયેલી હોય ત્યારે તમારા અને તેઓના દેખાવની અંદર કેટલા આશ્ચર્યજનક ફેરફારો તમે જોયા હશે. ક્લાસની અંદર મોટાભાગે જોઈએ તો 10-12 વર્ષની ઉંમરના વિદ્યાર્થીઓ હશે, પણ દરેકની હાઇટ, દરેકની બોડી છે એ અલગ અલગ પ્રકારની જોવા મળે છે આપણને. આ પરિવર્તન છે એ યુવાવસ્થાના પ્રારંભ થવાની સાથે જ સંબંધિત છે, અને એનું કારણ કે નર અને માદા આ બંનેની અંદર અલગ અલગ પ્રકારના અંતઃસ્રાવો છે તે છે. નરની અંદર ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્રાવ છે, જ્યારે માદાની અંદર ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ થાય છે. બીજી એક વાત એમાં એ છે કે આપણી આસપાસની અંદર એવી કોઈ વ્યક્તિ મળે કે જેને ડૉક્ટરે
तेना खोराकनी अंदर शर्करा एटले के खाण से गळपणवाळो पदार्थ से ओछो लेवानी सलाह आपी होय, जेने आपणे डायाबिटीस कहीए छे, मधुप्रमेह। तो आ डायाबिटीसनो रोगी के दर्दी छे एना उपचारना रूप में ते इन्स्युलिनना इंजेक्शन पण लेता होय छे। आ इन्स्युलिन ए एक प्रकारनो अंतःस्राव छे अने इन्स्युलिननुं ઉત્પાદન છે તે સ્વાદુપિંડમાં થાય છે, જે રુધિરમાં શર્કરાના સ્તરનું નિયમન કરવાનું કામ કરે છે। એટલે કે લોહીની અંદર ખાંડનું પ્રમાણ છે તે ખાંડનું પ્રમાણ જાળવવાનું કામ છે એ આ સ્વાદુપિંડમાંથી જે અંતઃસ્રાવ આવે છે તે કરે છે। જો આ અંતઃસ્રાવ એ યોગ્ય માત્રામાં ન થાય તો લોહીની અંદર ખાંડનું પ્રમાણ છે એ વધી જાય અને રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધે તો ઘણી બધી હાનિકારક અસરો એના પરિણામે થાય છે। જો અંતઃસ્રાવોનો યોગ્ય માત્રામાં સ્ત્રાવ થતો હોય તો જ યોગ્ય કાર્ય પદ્ધતિ એનું મિકેનિઝમ છે એ યોગ્ય રીતે ચાલે। અંતઃસ્રાવ મુક્ત થવાનો સમય અને તેની માત્રા છે એ પ્રતિક્રિયા આધારિત કાર્ય પદ્ધતિ દ્વારા નિયંત્રિત થાય છે। દાખલા તરીકે રુધિરમાં ખાંડનું પ્રમાણ છે વધી જાય તો સ્વાદુપિંડના કોષો છે એની જાણકારી મેળવી લે અને એના પ્રતિચાર સ્વરૂપે એ ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરે, જેનાથી લોહીની અંદર ખાંડ છે એનું પ્રમાણ ઘટી જાય। એ પ્રમાણ ઘટે એટલે પાછો ઇન્સ્યુલિન છે એનો સ્ત્રાવ છે ઓછો થઈ જાય, બંધ થઈ જાય। અહીં અંતઃસ્રાવી ગ્રંથિઓ છે એના દ્વારા અંતઃસ્રાવનો સ્ત્રાવ થાય તે ચોક્કસ કાર્યો કરે છે। અંતઃસ્રાવો અને તેના કાર્યોને આધારે અહીં આપણને એક કોષ્ટક આપેલું છે। કોષ્ટકની અંદર જોઈએ તો પહેલો અંતઃસ્રાવ છે એ અંતઃસ્રાવ એ વૃદ્ધિ અંતઃસ્રાવ છે, એના માટેની ગ્રંથિ છે એ પિચ્યુટરી ગ્રંથિ છે। પિચ્યુટરી છે એ બધા જ અંગોની અંદર વૃદ્ધિ કરવાનું કામ કરે છે। આ જ પ્રમાણે બીજું જોઈએ તો થાઇરોઇડ ગ્રંથિ છે, થાઇરોઇડ ગ્રંથિ એ શરીરના વિકાસ માટે અને ચયાપચયનું નિયમન કરે છે। ત્રીજું છે એ ઇન્સ્યુલિન છે, ઇન્સ્યુલિન જે સ્વાદુપિંડની અંદરથી રુધિરની અંદર શર્કરાની માત્રાનું નિયમન કરે છે। નરની અંદર ટેસ્ટોસ્ટેરોન છે જેના માટેની ગ્રંથિ છે શુક્રપિંડ, માદાની અંદર અન્નપિંડ છે એમાંથી અંતઃસ્રાવ છે જે સ્ત્રીના પ્રજનન અંગો છે એનો વિકાસ અને માસિક જે સ્ત્રાવ છે એનું નિયમન છે એ નિયમન કરવાનું કામ કરે છે। બીજી છે એડ્રીનાલિન ગ્રંથિ જેમાં એડ્રીનાલિન નામનો અંતઃસ્રાવ છે। ત્યારબાદ અન્ય અંતઃસ્રાવો છે એ અંતઃસ્રાવો જે પિચ્યુટરી ગ્રંથિ છે એ પિચ્યુટરી ગ્રંથિને ઉત્તેજિત કરે છે। આ રીતે જોઈએ તો પ્રાણીઓ છે એ પ્રાણીઓની અંદર વૃદ્ધિ અને સંકલન આ બંનેની ક્રિયા છે એ ક્રિયા જોવા મળે છે। આપણે અહીં જે જે મુદ્દાઓની વાત કરી છે તે મુદ્દાઓ જો નજર કરીએ તો સૌથી પહેલાં એક તો આપણે શરીરની અંદર નિયંત્રણ અને સંકલન આ બંનેના કાર્ય માટે જરૂરી છે ચેતાતંત્ર અને એના અંતઃસ્રાવો છે। બીજો મુદ્દો આપણે જોયો કે ચેતાતંત્રનો પ્રતિચાર છે એ પ્રતિચાર એના માટે પરાવર્તી ક્રિયા એટલે કે ઐચ્છિક ક્રિયા અથવા અનૈચ્છિક ક્રિયા આ બે પ્રકારની ક્રિયાઓમાં આપણે એનું વર્ગીકરણ કરી શકીએ છીએ। ત્રીજો મુદ્દો આપણે જોયો કે સંદેશો છે ઉર્મિવેગ છે એ ઉર્મિવેગનું જ્યારે વહન થતું હોય એ પ્રસારિત થતો હોય તો એના માટે ચેતાતંત્ર છે એ વીજ આવેગ એક પ્રકારના તરંગો છે એનો એ ઉપયોગ કરે છે। ચોથો મુદ્દો જોયો આપણે કે ચેતાતંત્ર છે એ આપણી જ્ઞાનેન્દ્રિયો દ્વારા
सूचना के संवेदनाओ है एनु वहन करे छे अने आपणा स्नायुओ द्वारा छे ए एनु कार्य थाय छे। त्यार पछीनो मुद्दो आपणे जोयो रासायणिक संकलन छे ए जेम प्राणीओनी अंदर जोवा मळे छे तेम वनस्पतिनी अंदर पण जोवा मळे छे, एटले के वनस्पति अने प्राणी आ बन्नेनी अंदर ते जोवा मळे छे। अंतःस्राव छे ए प्राणीना एक भागमांथी उत्पन्न थाय अने बीजा भागनी अंदर एनी असर छे ते थाय छे, एनुं वहन थाय छे अने एना माटे अंतःस्रावनी जे क्रिया छे ए क्रियाने प्रतिचार पद्धति द्वारा नियंत्रण करी शकाय छे। एटले आ रीते आपणे जोयुं के सजीवो छे ए सजीवो ए जुदी जुदी क्रियाओ छे ए करे छे, वनस्पति अने प्राणी आ बन्नेनी अंदर प्रतिचार छे ए प्रतिचार दर्शावे छे अने ए प्रतिचार छे एना माटे जुदा जुदा प्रकारना अंतःस्रावो छे, वीज आवेगो छे, रासायणिक क्रियाओ छे, आ बधानो ए उपयोग करे छे। ત્યારબાદ તમારે હવે આ ચેપ્ટર છે એના સવાલ જવાબ છે એ લખવાના થશે, એટલે સવાલ જવાબ લખવાના અને આ ચેપ્ટર આપણે પ્રકરણ 7 છે એ પૂર્ણ કરીએ છીએ। આભાર।